नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकॉन पर क्लिक करो। દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી તારીખ 12 જૂનના રોજ યોજાનાર છે। દિયોદર તાલુકા સંઘના 17 ડિરેક્ટરો માટેની ચૂંટણી જાહેર થયેલ, જેમાં 14 ઉમેદવારોએ ફોર્મ ભરતા તમામ બિનહરીફ થવા પામેલ। આમ સેવા વિભાગની બે, અન્ય વિભાગની એક એક સીટો બાકી રહેવા પામેલ। ગત ટર્મમાં ચેરમેન પદે ઈશ્વરભાઈ તરક અને વાઇસ ચેરમેન પદે વનરાજસિંહ વાઘેલા હતા। તાજેતરમાં દિયોદર માર્કેટ સમિતિના ચેરમેન પદે ઈશ્વરભાઈ તરકે ભાજપ પક્ષે મેન્ડેટ મેળવી ચેરમેન પદે બીજી વાર વરણી થવા પામેલ। જો કે તે સમય પાર્ટી દ્વારા જિલ્લા સંઘ તથા દિયોદર તાલુકા સંઘનું ચેરમેન તથા ડિરેક્ટર પદે રાજીનામું આપવાનું જણાવતા તેઓએ રાજીનામું આપી દીધેલ। ત્યારબાદ યોજાયેલ ચૂંટણીમાં તેઓ ડિરેક્ટર પદે ફરીથી આવ્યા છે, ત્યારે પાર્ટી તેમને તાલુકા સંઘનું સુકાન ફરીથી આપશે કે પછી ડિરેક્ટર ઈશ્વરભાઈને બહુમતીથી ચેરમેન પદે આરૂઢ કરશે તેઓ ચર્ચાનો વિષય બનવા પામે છે। બાબર રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનોનો સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી છે। બાબર રેલવે સ્ટેશન પરથી ભુજ, બરેલી, ભુજ, બાંદ્રા, ભુજ, અમદાવાદ, પાલનપુર, ભુજ, જોધપુર, ગાંધીધામ એક્સપ્રેસ, ગાંધીધામ પાલનપુર લોકલ સહિત 6 થી વધુ ટ્રેનોની અવરજવર થાય છે, જેમાંથી મોટાભાગની ટ્રેનોનું સ્ટોપેજ અપાયું નથી। માત્ર લોકલ ટ્રેન ગાંધીધામ પાલનપુર તેમજ જોધપુર ગાંધીધામ સ્ટોપેજ અપાયું છે। આથી વેપારીઓને બીજા અન્ય સ્ટેશનો તરફ લાંબા થવું પડે છે। આ ટ્રેનોને બાબર સ્ટોપેજ મળે તેમ ટિકિટ બુકિંગ ઓફિસ ફાળવાય તે બાબતે બાબર જૈન સમાજ દ્વારા જનરલ મેનેજર વેસ્ટર્ન મુંબઈ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતાઓને રજૂઆત કરાઈ છે। સુજલામ સુફલામ યોજનાની થરાદ, સીપુ અને ચાંગા દાંતીવાડા પાઇપલાઇન વચ્ચે દિયોદર, લાખણી, ડીસા, થરાદ વગેરેના આશરે 115 ગામોનો વિસ્તાર આજે પણ સૂકો છે અને તેને નર્મદાનું પાણી મળી રહે તે માટે ગુજરાત સરકારે એક નવી પાઇપલાઇન મંજૂર કરવાનો નિર્ણય લીધો છે, જે દિયોદર તાલુકાના વડિયા ગામ કે તેની નજીક યોગ્ય સ્થળ પરથી 250 ક્યુસેક ક્ષમતા ધરાવતી લગભગ 62 કિલોમીટર લંબાઈની પાઇપલાઇન રૂપિયા 1450 કરોડના અંદાજિત ખર્ચ સાથે નાખવામાં આવશે તેવી જાહેરાત થતાં આ પંથકના લોકોમાં આનંદ છવાય છે। ભોલેનાથ મોલ આવી ગયું છે દિયોદરની સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવનો એકમાત્ર મોલ, ભોલેનાથ મોલ, કે જ્યાં કરિયાણું, લેડીઝ, જેન્ટ્સ અને બાળકોના કપડાં તેમજ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે મળશે। ભોલેનાથ મોલ, મેઇન બજાર રોડ, દિયોદર। સંપર્ક 94-265-95-316। મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના મિશ્રા ગામે ખેડૂતોની ભેંસ રૂપિયા 3,51,000માં વેચાઈ। વર્તમાન સમયમાં લોકો પશુપાલન સાથે જોડાયેલા છે, સામાન્ય પરિવારો પશુપાલન થકી સારી એવી કમાણી કરી રહ્યા છે, ત્યારે પશુઓની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મિશ્રા ગામમાં રહેતા રબારી વિક્રમભાઈ કમસીભાઈએ તેમની બંને ભેંસ અમદાવાદ ખાતે 3,51,000 રૂપિયામાં વેચી, જોકે આ ભેંસ 1 ટકનું 15 લિટર દૂધ આપે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બનાસકાંઠા મુલાકાત સમયે દિયોદર પોલીસે ખેડૂત આગેવાનોની કરી અટકાયત। અમરાભાઈ ચૌધરી, કલ્યાણભાઈ ચૌધરી સહિત ખેડૂત આગેવાનોની અટક કરાઈ। મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખના આગમન પૂર્વે અટકાયત કરવામાં આવી। મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની સમસ્યા બાબતે રજૂઆત કરવા પહેલા અટકાયત, વિરોધ પ્રદર્શનનો બનાવ રોકવાના ભાગરૂપે અટકાયત। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યની 21 નગરપાલિકાઓમાં રૂપિયા 22.65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। દુનિયાના કોઈપણ ખૂણે વસતા માઈ ભક્તો પોતાના મોબાઈલ મારફતે ઘરે બેઠા એટ વન ક્લિક મંદિર દર્શન કરી શકશે તથા પૂજન અર્ચન વિધિ વિધાનની વિગતો મેળવી શકશે। તે માટે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વોટ્સઅપ ચેટબોટ અંબાજી ઈ મંદિરનું લોકાર્પણ, ગબ્બર જૂથના લાઈવ દર્શન યુટ્યુબ ચેનલ પરથી થઈ શકે તેનો શુભારંભ, અંબાજીની આંતરરાષ્ટ્રીય સ્તરના ISO સર્ટિફિકેશન 2020 એનાયત, પાલનપુર નગરપાલિકાને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર યોજના માટે રૂપિયા 72 કરોડના કામની મંજૂરીનો હુકમ અને PM સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લાના આગેવાનો સહિત અધિકારીઓ પદાધિકારીની વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।
સોમનાથ મંદિર નો વિકાસ હોય, કાશી વિશ્વનાથ કોરિડોર હોય, મહાકાલ લોક હોય, કેદારનાથ ધામ હોય કે આદિ શંકરાચાર્યની ધરતીમાં સ્થાપના જેવા અનેક કાર્યો માન્ય વડાપ્રધાનજીના હસ્તે થયા છે. કાર્ય કરવાની ખાસ મહેનતથી ગુજરાતથી બધા અભૂતપૂર્વ રૂપે